तो आई बराबर आई वन प्लस आई टू, आई वन એટલે વીના છેદમાં આર વન, આઈ ટુ એટલે વીના છેદમાં આર ટુ. વી સામાન્ય લઈ લો, બાજુ છેદમાં લો આઈના છેદમાં વી. વી કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને આઈ કુલ પ્રવાહ છે, પણ અહીંયા આઈના છેદમાં વી છે એટલે એકના છેદમાં સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ આવશે. વીને આ બદલે સામે શું બાકી રહ્યું, એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં. તો બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તેના વ્યસ્તનો સરવાળો થાય છે. ત્રણ અવરોધને સમાંતરમાં પ્રવાહ આઈ છે, આર વનમાં આઈ વન વહે છે, આર ટુમાં આઈ ટુ વહે છે, આર થ્રીમાં આઈ થ્રી વહે છે. કુલ પ્રવાહ આઈ થશે, આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક માટે સમાન રહેશે. વી બરાબર આઈ વન આર વન, વી બરાબર આઈ ટુ આર ટુ, વી બરાબર આઈ થ્રી આર થ્રી. તો આના પરથી આઈ વન એટલે વીના છેદમાં આર વન, આઈ ટુ એટલે વીના છેદમાં આર ટુ, આઈ થ્રી એટલે વીના છેદમાં આર થ્રી. દરેકની કિંમત મૂકી દીધી કુલ પ્રવાહ આઈની અંદર. વી સામાન્ય લઈ લો, આઈના છેદમાં વી, એકના છેદમાં સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ, સામે એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી થશે. તો આ રીતે ત્રણ અવરોધ છે. વ્યાપક રૂપે આપણે કહી શકીએ કે એન અવરોધને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ એકના છેદમાં આર ઇક્વિવેલન્ટ એટલે એકના છેદમાં આર વન એકના છેદમાં આર ટુ પ્લસ ડેશ ડેશ ટુ એકના છેદમાં આર એન થશે. તો શ્રેણી જોડાણમાં સરવાળો અને સમાંતર જોડાણમાં વ્યસ્તનો સરવાળો, એટલે શ્રેણી જોડાણમાં અવરોધ વધે, સમાંતર જોડાણમાં પરિણામે અવરોધ ઘટે છે. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલા બધા અવરોધના સરવાળા બરાબર થશે, જ્યારે અહીંયા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત બધા અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર થશે. આ જ રીતે વ્યાપક રૂપે ગમે તેટલા અવરોધ માટે જોઈ શકાય.